वेलकम बेक स्टूडेंट्स, हूँ धवल अजाणी सरस्वती ग्रुप ऑफ एज्युकेशन तरफ थी चालता ऑनलाइन विडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत करू छू। विषय कम्प्यूटर धोरण छठू। छठा धोरण में आप चेप्टर नो अभ्यास कर रहा है, जे चेप्टरु नाम है पावर पॉइंट। अगाउना सेशन में आप पावर पॉइंट विषय की बेजिक माहिती मेळवी चूक्या छे। आपणो जे अगाउनो सेशन हतो ए सेशनमां हतुं पावर पॉइंट ने शुरू केवी रीते करवुं, त्यारबाद पावर पॉइंटमां नवी स्लाइड केवी रीते उमेरवी, स्क्रीननुं इंट्रोडक्शन, आ बधी ज वस्तु आपणे अगाउ शीखी चूक्या छीए। आजनो आपणो करंट टॉपिक छे क्लिप आर्ट एंड पिक्चर्स। पीपीटीनी अंदर एटले के पावर पॉइंट प्रेजेंटेशननी अंदर क्लिप आर्ट केवी रीते उमेरवी अने पिक्चर्स केवी रीते उमेरवा अने पिक्चर्स उमेरेला पिक्चर्सनू फॉर्मेटिंग केवी रीते करवू तेना विशे माहिती आजे आपणे मेळवाना छीए। हवे आजे जे नवी वस्तु शीखवाना छीए तेनी पहेला एकवार आपणे जूनी वस्तु जे शीखी चूक्या छे एनू फास्ट रिविजन लई लईए। सौ प्रथम पावर पॉइंट ओपन केवी रीते करवू त्यांथी शरूआत करीए। तो स्टार्ट मेनूमां जवानू छे, त्यां स्टार्ट मेनूनी अंदर ओल प्रोग्राम नामनो जे ऑप्शन छे त्यां क्लिक करवानू रहेशे। त्यारबाद माइक्रोसॉफ्ट ऑफिस पर क्लिक करवानू छे अने माइक्रोसॉफ्ट पावर पॉइंट 2010 तेना पर क्लिक करवानू छे। चलो तेना पर क्लिक करशो एटले पावर पॉइंट ओपन थशे। आ हतुं पहेलुं स्टेप। आइधर स्टार्ट मेनूनी अंदर डायरेक्ट POWER पावर लखीने एटले के पावर लखी शकशो, तरत ज पावर पॉइंट सर्च थई जशे। तेना पर क्लिक करीने पण तमे पावर पॉइंटने ओपन करी शको छो। लास्ट लेक्चरमां आपणे स्क्रीननुं इंट्रोडक्शन मेळवी चूक्યા છીએ, સ્ક્રીન વિશે માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ કે જેમાં સૌથી ઉપરની બાજુ ટાઇટલ બાર આવેલી છે, ટાઇટલ બારથી નીચે મેનુ બાર આવેલી છે। મેનુ બારમાં તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના મેનુઓ છે, હોમ મેનુ છે, ઇન્સર્ટ, ડિઝાઇન, ટ્રાન્ઝિશન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યૂ અને વ્યૂ, આમ અલગ અલગ મેનુઓ આપેલા છે। તેમની નીચે જે જે એ જે રિબન પાર્ટ કહેવાય છે, રિબન ખાસ કરીને એટલે આપવામાં આવે છે કે જ્યાં તમને બધી જ વસ્તુઓ અહીંયા બહાર જ મળી જાય છે, તમારે કોઈ પણ મેનુમાં એમને સર્ચ કરવા જવાનું રહેતું નથી, અહીંયા તમને બધી જ વસ્તુ બહાર જોવા મળે છે। હવે ખાસ કરીને સેવ, ફાઇલને સેવ કેવી રીતે કરવી, તો ફાઇલને સેવ કરવા માટે ડાબી બાજુ ઉપર ક્વિક એક્સેસ ટૂલ બાર આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે ફાઇલને સેવ કરી શકો છો, અથવા તો ફાઇલ મેનુમાં તમે જઈને સેવ બટન પર ક્લિક કરશો જેથી ફાઇલને સેવ કરવા માટેના ઓપ્શન તમને ત્યાં મળી રહેશે। લાસ્ટ લેક્ચરમાં આપણે નવી સ્લાઇડ કેવી રીતે બનાવી તેના વિશે માહિતી મેળવ્યા ચૂક્યા છીએ। તો નવી સ્લાઇડ બનાવવા માટે ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરવાનું અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે, તેમાંથી તમે ઈચ્છા મુજબની અથવા તો જરૂરિયાત મુજબની જે સ્લાઇડની રિક્વાયરમેન્ટ જે તમે એડ કરાવી શકો છો। તો હું અહીંયા નવી સ્લાઇડ એડ કરાવી દઉં, ટાઇટલ એન્ડ કોન્ટેન્ટ। એમના માટેનો શોર્ટકટ છે Ctrl+M, તમારે શોર્ટકટ જાણવું હોય તો તેમના પર માત્ર ને માત્ર કર્સર રાખો, તમને ત્યાં શોર્ટકટ જોવા મળશે। ચાલો હવે નેક્સ્ટ વસ્તુ શીખીએ, તો એમનું લેઆઉટ ચેન્જ કેવી રીતે કરવું। હવે જે ફાઇલ આપણે સેવ કરેલી છે એ ફાઇલને ઓપન કરવા માટે ફાઇલ મેનુમાં ત્યાં ઓપન અથવા તો ઓપન પર ક્લિક કરશો, તરત જ તમને જૂની ફાઇલનું લિસ્ટ ત્યાં બતાવશે। તો જૂની ફાઇલનું લિસ્ટ બતાવશે, આપણે લાસ્ટ ટાઈમ ટાઈગર નામની જે ફાઇલ હતી એ બનાવેલી હતી। તો ચાલો આપણે એ ફાઇલમાં મોડિફિકેશન કરશું। તો હવે જે ટાઈગર નામની જે આપણી ફાઇલ છે એ ફાઇલ મેં ઓપન કરી લીધી છે, ફાઇલ ઓલરેડી પહેલેથી સેવ જ હતી। તો હવે જે સેવ કરેલી ફાઇલ છે એમાં આપણે થોડોક અમદો સુધારો વધારો કરવાના છીએ। તો નવી સ્લાઇડ એડ કરવા માટે ફાઇલ મેનુની બાજુમાં જે હોમ મેનુ આપેલું છે ત્યાંથી નવી સ્લાઇડ એડ કરાવી શકાય છે। આપણે લાસ્ટ લેક્ચરમાં અહીંયા ઓલરેડી 3 સેન્ટેન્સ પણ ટાઈપ કરેલા હતા, હવે નવી સ્લાઇડ એડ કરાવશું। અહીંયા એક નવી સ્લાઇડ
એડ કરાવશું તો નવી સ્લાઇડ એડ કરાવવા માટે આ જૂની સ્લાઇડ ડિલીટ કરી નાખી, નવી સ્લાઇડ એડ કરવા માટે ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ ટુ કોન્ટેન્ટ પર ક્લિક કરીએ જેથી એક નવી સ્લાઇડ એડ થાય છે અને બંને બાજુ તમને લખાણ જોવા મળશે। આટલી વસ્તુ થઈ ગઈ। હવે બે પાર્ટ જોવા મળે છે। હવે એક પાર્ટની અંદર આપણે લખાણ લખશું અને બીજા પાર્ટની અંદર આપણે ચિત્ર ઉમેરશું। તો લખાણવાળો જે પાર્ટ છે ત્યાં હું અહીંયા લખી નાખું છું પ્રોજેક્ટ ટાઈગર, આ જે છે એ ટાઇટલ છે પ્રોજેક્ટ ટાઈગર। હવે અહીંયા એક લાઈન હું ટાઈપ કરું છું, ઇન 1973 ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લોન્ચ પ્રોજેક્ટ ટાઈગર ટુ પ્રોટેક્ટ ધ ટાઈગર્સ ઇન ઇન્ડિયા। બીજી લાઈન, મેની ટાઈગર રિઝર્વડ વેર ક્રિએટેડ ઇન ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી। બે સેન્ટેન્સ ટાઈપ થઈ ગયા છે। હવે આપણે સ્ક્રીનમાં જે જમણી બાજુનો ભાગ છે ત્યાં ચિત્ર ઉમેરવું છે। તો ચિત્ર ઉમેરવા માટે કાં તો તમારા પીસીમાં પહેલેથી ચિત્ર પડેલું હોવું જોઈએ, જો તમારા પીસીમાં પહેલેથી ચિત્ર પડેલું નથી તો તમારે ક્લિપ આર્ટમાં જઈને તમે ચિત્ર ઉમેરી શકો છો। તો ઇન્સર્ટ મેનુમાં જવાનું રહેશે, ત્યાં ક્લિપ આર્ટનો ઓપ્શન આપેલો છે। આઈધર તમારી સ્ક્રીનમાં પણ જો અહીંયા ક્લિપ આર્ટનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરીને ટાઈગર એવું સર્ચ કરવાનું રહેશે। ટાઈગર એવું ટાઈપ કરો ત્યારબાદ ગો પર ક્લિક કરો, ટાઈગરનું ચિત્ર તમને સ્ક્રીનમાં જોવા મળે છે, તેના પર ડબલ ક્લિક કરો જેથી અહીંયા ટાઈગરનું ચિત્ર આવી જશે। અમને સ્ટ્રેચ કરીને એમની સાઇઝ રિસાઇઝ કરી શકાય છે। હવે એક અહીંયા બીજો ઓપ્શન પણ અવેલેબલ છે કે ઇન્ક્લુડ ઓફિસ .com કોન્ટેન્ટ પર ક્લિક કરીને તમે ગો કરશો તો ઇન્ટરનેટમાંથી પણ તમે ડાયરેક્ટ કોઈ પણ ચિત્રને અહીંયા એડ કરાવી શકો છો। તો ચાલો એડ કરાવીએ, આને પર ડબલ ક્લિક કરીએ। જો એ ચિત્ર અવેલેબલ નહીં હોય તો તમને એરર બતાવશે, અને જો એ ચિત્ર ઇન્ટરનેટ પર અવેલેબલ હશે તો ડાયરેક્ટ એ ચિત્ર ત્યાં એડ થઈ જશે। જો આ ચિત્ર અવેલેબલ છે અને આ જે ચિત્ર સેટ થશે એ તમારી સ્ક્રીનને અનુરૂપ જ હશે, ઓટોમેટિક સેટ થઈ જશે। તો ટાઈગરનું ઇમેજ એડ થઈ ગઈ છે। હવે આપણે જે ઇમેજ તમને દેખાય છે એ ઇમેજને સારામાં સારી રીતે ડેકોરેટ કરવાની છે, તો આને સારામાં સારી રીતે ડેકોરેટ કરવા માટે સૌપ્રથમ ઇમેજ પર ડબલ ક્લિક કરશું। ઇમેજ પર ડબલ ક્લિક કર્યા બાદ એમને સાઇઝિંગ હેન્ડલમાંથી જો જરૂર પડશે તો એમને એમની સાઇઝ ચેન્જ કરશું સાઇઝિંગ હેન્ડલ દ્વારા। ત્યારબાદ ફોર્મેટ મેનુમાંથી તેમને ફોર્મેટ કરવાનું રહેશે। તો સૌ પ્રથમ અહીંયા કરેક્શનમાં જોશું કે ઇમેજના જે કલર કોમ્બિનેશનમાં જે એ કંઈ ચેન્જ કરવો હોય તો કરી શકાય છે। બ્રાઇટનેસ અપ ડાઉન કરવી હોય, એકદમ ડાર્ક કરવી હોય, આપણી જરૂરિયાત મુજબ તેમાં ચેન્જ કરી શકાય છે। કલર કરેક્શન કોઈ આપવું હોય, તમારે કોઈ ફિલ્ટર ટાઈપ કલેક્શન આપવું છે તો તમે અહીંયાથી આપી શકો છો। ત્યારબાદ ખાસ ઇમ્પોર્ટન્ટ પિક્ચર સ્ટાઇલ, તો પિક્ચર સ્ટાઇલ છે એમાં તમે જોઈ શકો છો, અહીંયા ક્લિક કરો તો ઘણી બધી પિક્ચર સ્ટાઇલ આપેલી છે। અહીંયા રાઉન્ડ શેપમાં છે, રાઉન્ડ શેપની અંદર પણ અલગ અલગ કલરની બોર્ડર ધરાવતું પણ ચિત્ર અવેલેબલ છે। અહીંયા તમે ક્લિક કરશો તો જો રાઉન્ડ શેપ આમનો કન્વર્ટ થઈ ગયો છે અને ફરતીકોર એક સારી એવી બોર્ડર છે। પિક્ચર બોર્ડર પર ક્લિક કરો, પિક્ચર બોર્ડર પર ક્લિક કરીને તમે બોર્ડરનો પણ કલર પસંદ કરી શકો
જો મેં અહીંયા ગ્રીન કલરની બોર્ડર આપી દીધી છે, ચિત્ર જે પહેલાં કરતાં ખૂબ જ સરસ લાગે છે, પહેલાં એમની જે સ્ટાઇલ હતી એમના કરતાં અત્યારે ખૂબ જ અલગ દેખાય છે, પિક્ચર પર કોઈ ઇફેક્ટ આપી છે, રિફ્લેક્શન ટાઈપ ઇફેક્ટ આપી છે, અથવા તો 3D કર્વડ આપવું છે કંઈ, તો તમે અહીંયા 3D ઓપ્શન પણ અવેલેબલ છે. તમે આગળથી જુઓ તો તમને 3D શેપમાં દેખાય. આ રીતે તમે અલગ અલગ ઓપ્શનમાં સુધારા વધારા કરીને તમારી જરૂરિયાત મુજબ ચેન્જ કરી શકો છો. હવે આપણે વાત કરીએ ફોર્મેટિંગની. તો ફોર્મેટ કરવું એટલે શું, કે જે લખાણ ઓલરેડી લખેલું છે એમના સાઇઝ, કલર આ બધી જ વસ્તુ ધીમે ધીમે સુધારો વધારો કરવો. તો સૌથી પહેલાં વાત કરીએ ફોન્ટની. તો ધ ટાઈગર નામનું જે ટાઇટલ છે એમના ફોન્ટ ચેન્જ કરવા છે, અત્યારે કેલિબ્રી છે, તેમાંથી મારે અલગ જ પ્રકારના કોઈ ફોન્ટ રાખવા છે, તો અલગ પ્રકારના ફોન્ટ મેં સિલેક્ટ કરી લીધા છે. હવે ફોન્ટ સાઇઝમાંથી એમના ફોન્ટ વધારું છું, પણ મારે જો ધીમે ધીમે ઇન્ક્રીઝ કરવા છે, ધીમે ધીમે ઇન્ક્રીઝ કરવા માટે એમની બાજુમાં ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ આપેલું છે, તેના પર ક્લિક કરવાથી ફોન્ટની સાઇઝ ધીમે ધીમે વધતી જશે, ધીમે ધીમે ફોન્ટની સાઇઝ વધતી જશે, જેથી તમે ચોક્કસ અંદાજ માપ કાઢી શકો કે કેવડી ફોન્ટની સાઇઝ સારી લાગે છે. જો ફોન્ટની સાઇઝ છે, હવે ત્યારબાદ જેવી રીતે ફોન્ટની સાઇઝ તમે વધારી એવી રીતે તમે ધીમે ધીમે ઘટાડી પણ શકો છો. ફોન્ટની સાઇઝ વધારી શકો છો, એવી જ રીતે તમે ફોન્ટની સાઇઝને ઘટાડી પણ શકો છો. ફોન્ટની સાઇઝ વધઘટ તમારી ઈચ્છા મુજબ તમે કરી શકો છો. ત્યારબાદ છે બોલ્ડ, ઇટાલિક એન્ડ અંડરલાઇન. બોલ્ડ એટલે કે ઘાટું કરવું, અક્ષરોને ઘાટા કરવા. ઇટાલિક એટલે કે અક્ષરોને ત્રાંસા કરવા. અંડરલાઇન કરવી, તો એ તમે અહીંયાથી બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇનની મદદથી કરી શકો છો. ત્યારબાદ ફોન્ટને શેડો આપવો. ફોન્ટને શેડો આપવો, જો તમે ફોન્ટની સાઇઝ એકદમ મોટી હશે તો તમે જે ફોન્ટને શેડો આપો છો એ ખૂબ જ સરળતાથી જોઈ શકશો. જો ફોન્ટની સાઇઝ નાની હશે તો એ જે શેડો આપો છો એ સરળતાથી જોઈ શકાશે નહીં. તો જો હું ફોન્ટને અહીંયા શેડો આપું છું, જો શેડો આપ્યો છે અને આ શેડો કાઢી નાખેલો, તો તમે તફાવત જોઈ શકો છો. ત્યારબાદ છે સ્ટ્રાઇક થ્રુ. સ્ટ્રાઇક થ્રુનો મિનિંગ એવો થાય છે કે ફોન્ટ પર જે લખેલું લખાણ છે તેના પર આડી લીટી કરવી. સ્ટ્રાઇક થ્રુનો મિનિંગ એવો થાય છે. ત્યારબાદ છે અહીંયા તમે એવી એવું લખેલું છે કે કેરેક્ટર સ્પેસિંગ, બે કેરેક્ટર વચ્ચે તમારે કેટલી સ્પેસ રાખવી એ પણ તમે અહીંયાથી નક્કી કરી શકો છો. બે કેરેક્ટર વચ્ચે કેટલી સ્પેસ રાખવી, બે કેરેક્ટર વચ્ચે તમારે વધારે સ્પેસ રાખવી હોય તો તમે અહીંથી રાખી શકો છો. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઇચ એન્ડ ટોગલ કેસ. તો અલગ અલગ પ્રકારના કેસમાં તમે આમાં સુધારો વધારો કરી શકો છો. હવે વાત કરીએ અન્ડુ રીડુની. તો અન્ડુ રીડુ એટલે શું, કે જે પ્રક્રિયા આપણે કરી ચૂક્યા છીએ એમને ફરીથી ઉલટાવવા માટે અન્ડુનો પ્રક્રિયા થાય છે. અને ફરી એકવાર અંડું લાગી ગયા પછી હતું એમને પાછું બીજી વાર કરવું હોય તો ત્યાં રીડુનો ઉપયોગ થાય છે. ચાલો તો આજે ચેન્જ કેસની બાજુમાં ફોન્ટ કલર માટેનો ઓપ્શન છે, કે જ્યાં તમે ફોન્ટનો કલર તમારી ઈચ્છા મુજબ ચેન્જ કરી શકો છો. તમે જોઈ શકો છો હું અલગ અલગ ફોન્ટના કલર અલગ અલગ પસંદ કરું છું. બ્લેક કલર છે તો બ્લેકમાં પણ ઘણા બધા કલર અલગ અલગ જોવા મળે છે. તમે જોઈ શકો છો અલગ અલગ કલર. હવે આપણે આગળ વાત કરીએ તો ફરીથી એમને જે અલગ પાર્ટ છે એમને પણ થોડો કલર ચેન્જ કરીએ. ફર્સ્ટ લાઇનનો કલર અલગ આપીએ, સેકન્ડ લાઇનનો કલર અલગ આપીએ, એમ બધી જ લાઇનને અલગ અલગ કલર આપીએ જેથી એકવાર આપણે પ્રેક્ટિસ થઈ જાય. અલગ અલગ લાઇનને અલગ અલગ કલર આપી દઈએ. તો અહીંયા આપણે કેસરી કલર આપી દઈએ. તમે જોઈ શકો છો અલગ અલગ કલર આપી દીધો છે. રેડ કરી નાખીએ અમને. તો કલર અલગ અલગ આપી દીધેલા છે. આજના લેક્ચરમાં આપણે જેટલી વસ્તુ શીખીએ એકવાર એમનું ફાસ્ટ રિવિઝન કરી લઈએ.
तो सौ प्रथम आपणे पावरपॉइंटनी शुरुआत करता शीख्या था। पावरपॉइंटनुं रिविजन करेलुं हतुं, पावरपॉइंट स्टार्ट केवी रीते करवुं, पावरपॉइंट स्टार्ट केवी रीते करवुं, तो स्टार्ट मेनूमां तमे सर्च करावी शको छो पावरपॉइंट, अथवा तो स्टार्ट मेनूनी अंदर ऑल प्रोग्राम्स, आ फाइल आपणी जे एमने सेव करवा माटे अहींया ऊपर क्विक एक्सेस टूल बारमां सेव करशो एटले तरत ज सेव થઈ જશે। ફરીથી પાવર પોઈન્ટ ઓપન કરીએ તો પાવર પોઈન્ટ સર્ચ કરવા માટે POWER સર્ચ કરશો તો તરત જ પાવર પોઈન્ટ આવી જશે। હવે આપણે આપણી જે જૂની ફાઇલ છે એ ઓપન કરવી છે। જૂની ફાઇલ ઓપન કરવા માટે શું કરવાનું રહેશે તો કે ફાઇલ મેનુમાં તમે જાઓ, અહીંયા તમને રિસેન્ટની અંદર ફાઇલ જોવા મળશે। તમે જોઈ શકો છો આપણી ફાઇલ સેવ કરેલી હતી તો જૂની ફાઇલ તમને અહીંયા જોવા મળે છે। હવે આપણી જે ફાઇલ હતી એ આપણે ઓપન કરતા શીખી ચૂક્યા છીએ। એમના ઇન્સર્ટ મેનુના મદદથી આપણે અહીંયા ફોટોગ્રાફ અને ક્લિપ આર્ટ એડ કરતા શીખ્યા છીએ। આજે આપણે ફોટોગ્રાફ અને ક્લિપ આર્ટ એડ કરતા શીખ્યા, ત્યારબાદ ક્લિપ આર્ટ કે ફોટોગ્રાફ જે એડ કરીએ એનું ફોર્મેટિંગ કેવી રીતે કરવું તેના વિશે પણ આપણે માહિતી મેળવી લીધી કે કેવી રીતે સેટ કરવાનું છે। તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી નવા ટોપિક સાથે મળશું। થેન્ક યુ।